गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे हिंदी विषय शीखवानो छे। तो आपणी जे आ बुक छे अभिनव हिंदी प्रवेशिका भाग पहेलो, एमां आपणे ककाना मूळाक्षरो शीखता था ने। तो क्यां सुधी शीख्या था आपणे? ज सुधी, जसे जहां जाऊं शीख्या था ने आपणे। हवे आगळ ज पछी शुं आवे? ગુજરાતીમાં બોલો તો તરત જ તમે કહેશો કે ઝબલાનો ઝ આવે, બરાબર? તો આપણે હવે એવો ઝ શીખવાનો છે, પણ હિન્દીમાં જો આવી રીતે ઝ છે હિન્દીનો આ, પણ આમાં શું બોલવાનું? ઝસે ઝરના, શું બોલવાનું આને? ઝસે ઝરના, આપણે ગુજરાતીનો ઝ આવો કરતા હતા ને, એવી રીતે આપણે હિન્દીનો ઝ કરવાનો છે, એ આવી રીતે થાય છે। અને બોલવાનું શું એને? ઝ ઝપલાનો ઝ એમ નહીં કહેવાનું, કારણ કે આપણે હિન્દી શીખીએ છીએ। તો એમાં શું બોલવાનું? ઝસે ઝરના, ઝરના એટલે ઝરણું, પાણીનું નાનું એવું ઝરણું હોય એને હિન્દીમાં ઝરના કહેવાય। તો અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા ઝર ના એવું વાંચવાનું, પછી અહીંયા ઝને ઘૂંટવાનો છે, જો મેં ઘૂંટેલો છે, બરાબર? અને ઝરના એટલે ઝરણું, આ યાદ રાખવાનું। ત્યાર પછી અહીંયા નીચે જુઓ, આવો ઝ છે એને શોધીને રાઉન્ડ કરવાનો છે। જો એવો ઝ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, તો આ બધા જ ઝ ઉપર મેં રાઉન્ડ કરી દીધેલા છે, તમારે પણ આવી રીતે કરવાના છે, ઓકે? ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા શું કરવાનું છે? આ ઝને વાંચવાનો છે અને બરાબર ધ્યાનમાં રાખવાનું છે કે આને કેવી રીતે કરીએ। જો આની ઉપર આપણે આંગળી ફેરવીને જોઈએ કે કેવી રીતે થાય છે, આવી રીતે પહેલાં ઊભી લીટી, પછી આ ડબ્બાના ડની જેમ કરવાનું, પછી અહીંયાથી આમ દીર્ઘઉ જેવું કરવાનું, પછી અહીંયા આડી લીટી અને અહીંયા ઊભી લીટી, અને એની ઉપર શિરોરેખા, આવી રીતે ઝ કરવાનો છે। પછી આ ઝ છે ને એમાં તમને ગમે ને એવા મસ્ત મસ્ત કલર પૂરવાના છે। પછી આગળ જો અહીંયા ઝ કેવી રીતે લખવો ને એ બતાવેલું છે, તો આપણે એ પ્રમાણે કરતા જઈએ। જો એકડો બતાવેલો છે, ત્યાં ઉપરથી નીચે ઊભી લીટી કરવાની છે, તો આપણે પહેલાં એને કરશું, બરાબર? ત્યાર પછી બગડો બતાવેલો છે, ત્યાં આપણે આ વળાંક કરવાનો છે, બરાબર? એટલે આપણે એ વળાંકને કરશું આવી રીતે, આ વળાંક કરશું। પછી ધગડે ત્રણનો વળાંક અહીંયાથી આપણને આમ બતાવેલો છે, બરાબર? આપણે અહીંયા કરી દઈએ છીએ, પણ એ આપણને સહેલું નહીં પડે, સહેલું આપણને કેવી રીતે પડશે હું નીચે ઘૂંટીને બતાવીશ। પછી ધગડે ત્રણનો આ વળાંક છે, પછી ચોગડે ચારનો વળાંક આપણને અહીંયાથી આ બાજુ બતાવેલો છે, એટલે આપણે અહીંયાથી આવી રીતે આ ચોગડે ચારનો વળાંક કરવાનો છે, અને અહીંયાથી પાછું આવી રીતે આ કરવાનું છે, અને પછી પાંચડે પાંચનો વળાંક અહીંયાથી આવી રીતે પાછો બીજી વાર બતાવેલો છે, અને છગડે છ આવી રીતે ઉપરથી નીચે બતાવેલું છે, અને અહીંયા સાતડે સાત એટલે શિરોરેખા। હવે જો હું તમને કહું આપણને ઘૂંટવામાં કેવી રીતે સરળ પડશે, તો જોઈએ આપણે। તો જો અહીંયા ઝ આપેલો છે અને આપણે ઘૂંટવાનો છે અને સાથે સાથે બોલતું જવાનું છે, ઝસે ઝરના, ઝસે ઝરના, ઝરના એટલે ઝરણું, બરાબર? આવી રીતે આપણે આને ઘૂંટવાનો છે। જો મેં ઘૂંટ્યો ને એવી રીતે, મેં એક ઘૂંટીને બતાવ્યો છે, તમારે આ બધા છે ને એને ઘૂંટી દેવાના છે આ સરસ રીતે, બરાબર? પછી અહીંયા જાતે લખવાના છે, જો હું તમને લખીને બતાવું છું, બધા અહીંયા ધ્યાનથી જોજો અને સાથે સાથે બોલતા જજો, ઝસે ઝરના એવું, ઓકે? જો પહેલાં ઊભી લીટી, પછી ડબ્બાના ડની જેમ કરવાનું, પછી અહીંયાથી આમ દીર્ઘઉ જેવું કરવાનું, પછી અહીંયાથી આડી લીટી, પછી અહીંયા આવી રીતે ઊભી લીટી, અને એની ઉપર શિરોરેખા, એટલે ઝ બની ગયો, ઝસે ઝરના, આવી રીતે ઝ થઈ ગયો। હવે તમારે આ બધા જ ખાલી બોક્સમાં આવા ઝ લખવાના છે, બરાબર? તો આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેજ નંબર 17 ઉપર જે કંઈ પણ શીખ્યા, શું શીખ્યા યાદ છે ને? હા, કયો મૂળાક્ષર શીખ્યા? ઝ, ઝસે ઝરના, એ યાદ રાખવાનું, ઝરના એટલે ઝરણું। અહીંયા આપણે ઘૂંટ્યું, અહીંયા ઝ શોધ્યા, અહીંયા ઝને વાંચ્યું, અહીંયા રંગ પૂર્યો, અહીંયા ઝ લખતા શીખ્યા, અને અહીંયા ઝને ઘૂંટવાનું ને જાતે લખવાનું। તો પણ તમારે પણ તમારી હિન્દી પ્રવેશિકાની જે બુક છે એમાં પેજ નંબર 17 ઉપર આવી જ રીતે બધું પૂર્ણ કરવાનું છે, તો કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો।